વાત કરીશું 8-10-2020 અને ગુરુવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર આપનું આજ વિશે જયરેશ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે મેષ રાશિની. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું, વેપારમાં ઉન્નતિ થશે, કુટુંબના સભ્યોનો સહયોગ મળશે, કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે, આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે, પ્રયત્નોનું ફળ તરત જ મળશે. વાત કરીશું વૃષભ રાશિની. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મન મેળાપ વધશે, ઉદર વિકારના કારણે ખાવા પીવા પર સંયમ રાખો, ઉપહાર મળશે, કાર્યોને સમય ઉપર કરવાનો પ્રયત્ન કરો, વાહન ચલાવો અને માતૃપક્ષ તરફથી આર્થિક ક્ષેત્રમાં મદદ સારી મળશે. વાત કરીશું મિથુન રાશિ. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે, વેપારમાં મુશ્કેલીઓનો યોગ બનશે, ધાર્મિક યાત્રાનો યોગ બનશે, વેપારમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્તિના યોગ બનશે, નોકર ઉપર અતિવિશ્વાસ કરવો નહીં, વેપારમાં આશાનુકૂળ લાભ થશે, સંતાન પક્ષની ચિંતા દૂર થશે. વાત કરીશું કર્ક રાશિ. મિત્ર વર્ગ સંતાન સંબંધિત કાર્યોમાં ખર્ચનો યોગ, વેપાર પરિવાર સંબંધિત કાર્યોમાં વિશેષ યોગ, વિવાદોથી બચવું, સંતાન પક્ષ મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્ય માં સમય પસાર થશે. વાત કરીશું સિંહ રાશિને. પુરુષાર્થનું પરિણામ સારું મળશે, સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે, પિતાના વ્યવસાયથી આજના દિવસે સારી ચર્ચા થઈ શકે એમ છે. શિક્ષા મિત્રવર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર કરી શકશો. વાત કરીશું આજના દિવસે આગામી રાશિ કહેતા કન્યા રાશિની. સ્વાધ્યાયમાં રુચિ રાખવી, સામાજિક માંગલિક સમારોહમાં ભાગ લેવાનો યોગ બનશે, દિવસ પ્રતિકૂળ રહેશે, સંતોષપ્રદ વાતાવરણ રહેશે, કાર્ય સ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે, વિચારેલું કાર્ય સમય ઉપર થશે, વિશેષ સહયોગ મળશે, માર્ગદર્શન મળી જશે. વાત કરીશું તુલા રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે, અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન થશે, મકાન સંબંધિત સમસ્યાઓનું પરિણામ મળશે, સ્વાભિવ્યક્તિ સમજી વિચારી નિર્ણય લેવો ઉત્તમ રહેશે, અધિકારી વર્ગનો સહયોગ સારો મળશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. પુરુષાર્થનું પરિણામ સારું મળશે, સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે, પિતાના વ્યવસાયથી આજના દિવસે આગળ વધશો, કુટુંબ વેપારમાં વધભી જણાશે, ભાગીદારી પર ગહન શોધનો યોગ બની રહે છે. વાત કરીશું ધનરાશિની. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મન મેળાપ વધશે, ઉદર વિકારના કારણે ખાવા પીવા પર સંયમ રાખો, કાર્યને સમય ઉપર કરવાનો પ્રયત્ન કરો, ગુસ્સોનો આવેશ ઉપર સંયમ રાખો, સગા સંબંધીઓથી મુલાકાત થશે, દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. વાત કરીશું મકર રાશિની. મિલકત સંબંધિત કાર્યમાં સક્રિયતા વધશે, વેપારમાં ભાગીદારીમાં વિશેષ વૃદ્ધિ થશે, ધાર્મિક સમસ્યા પર વિચાર વિમર્શનો યોગ છે, મહત્વાકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાના યોગ છે, કુટુંબમાં સારું વાતાવરણ અને પ્રશંસા ચોક્કસ જોવા મળશે. વાત કરીશું કુંભ રાશિની. વિવાદ કોર્ટ કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનમાં નિયમિત રાખવી, મિત્ર સંતાન પક્ષે સંબંધી સમસ્યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ બને છે, મહેનતથી આગળ વધશો, વેપાર વ્યવસાયમાં વૃદ્ધિ પામશો. વાત કરીશું આજના દિવસે મીનરાશિની યાત્રા થઈ શકે એમ છે. જીવનમાં ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખો, સગા સંબંધીઓની મુલાકાત થશે, દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે, નવા સંબંધ બની શકે એમ છે, યાત્રા થઈ શકે એમ છે. આજના દિવસે દાંપત્ય જીવનમાં સારામાં સારી ફુલિતતા જણાશે, નવા સંબંધો બનશે, નવા સંબંધ બનતા આનંદ પામશો. વાત કરી આજના દિવસે મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતક વિશે. મિત્રો આજના દિવસે ગુરુવાર છે. ગુરુવારના દિવસે કરેલી દત્તાત્રેયની ભક્તિ, સાંઈ બાબાની ઉપાસના સાથે આજના દિવસે કરેલું ગુરુ શંકરાચાર્યનું અનુષ્ઠાન આપણને અદ્ભુત ફળ પ્રાપ્ત કરાવે છે. અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, મારી નાની આપની સૂચના છે કે આજના દિવસે ઉમરાના વૃક્ષ નીચે દત્ત બાબનીનો પાઠ, સાંઈબાબાના મંદિરની અંદર બુંદી અને લાડુનું પ્રસાદ અને ત્રીજા નંબરમાં કીધું ગુરુ શંકરાચાર્યને ચણાની દાળ અને ગોળ આપ અર્પણ કરશો તો તમારા દરેક સંકલ્પો ભગવાન પૂર્ણ કરશે. મિત્રો આ જયરેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ. ઓમ નમઃ શિવાય.